અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ સ્મશાન ભૂમિ હજુ પણ ખંડેર છે. અગ્નિદાહ આપવા પણ મુશ્કેલી પડી રહી છે. તંત્રની ઉદાસીન નીતિ વચ્ચે અંતિમ ક્રિયા કરવા આવતા લોકો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા પુનઃ સ્મશાન ભૂમિ નિર્માણ કરવા માંગ કરી છે. ચોમાસા દરમિયાન નર્મદા નદીમાં ચોમાસાની સિઝનમાં સમયે સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું હતું, જેના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતાં 3 જિલ્લાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે અનેક ગામોમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને સૌથી વધારે અંકલેશ્વર પંથકમાં રહેણાંક વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. આ પૂરની સ્થિતિમાં સિલ્વર બ્રિજ બાજુમાં જૂના બોરભેટા બેટ પર નર્મદા કિનારે આવેલ સ્મશાન ભૂમિ પણ બચી શકી ન હતી અને પાળો ધોવાણ થવાની સાથે સાથે સ્મશાનમાં માટે બનાવેલ સ્ટ્રક્ચર નીચેથી માટી ધસી જવાની સાથે અંદર મસમોટી દરાર પડી જવા પામી છે, જેને લઈ સ્મશાનનો સંપૂર્ણ અંતિમ સંસ્કારનો ભાગ જમીનદોસ થઈ ગયો છે, જેના કારણે 2 ચિતા પૈકી 1 ચિતા અને તે પણ અંતિમ સંસ્કાર માટે તકલીફ ઊભી થઈ રહી છે. રોજના 4-5 અંતિમ સંસ્કાર માટે મૃતદેહો આવતા હોય છે, જેની સામે સ્મશાનમાં 2 ચિતા કાર્યરત હતી. તંત્રની અનદેખીના પગલે ઘણી વખત નર્મદા નદીના કાંઠે જાહેરમાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા માટે લોકો મજબૂર બની ગયા છે. મારું નામ પટેલ મોન્ટુ છે. હું જૂના બોરભાઠા બેટ ગામનો રહેવાસી છું અને આ સ્મશાન છે તે અમે વર્ષોની સેવા કરીએ છીએ આ જગ્યા પર. અને 2013માં જ્યારે પૂર આવી હતી ત્યારે તૂટી ગયું હતું. ત્યારે પછી થોડું ઘણું કામ થયું હતું તંત્ર દ્વારા. પછી વારંવાર તંત્રને અમે માંગ કરી છે, મૌખિકમાં કરી છે, પણ કોઈ હજુ કંઈ ડિમાગ પણ લીધું નથી. તો તંત્રને એટલી માંગ છે કે થોડું બરાબર કરી આપે. અને રાત્રે બી બધા ગોટી બધું ઉઠી આવે છે. મયર નવસારીથી બી આવે છે, ભરૂચમાંથી બી આવે છે. જેની ઈચ્છા હોય એ રીતના લોકો આવે છે રાત્રે, કોઈ બી ટાઈમે રાત્રે. બસ અમારે ખાલી સેવા કરીએ છીએ આ જગ્યા પર ને બસ આ રીતના માંગ કરીએ છીએ કે અમારું જલ્દીથી જલ્દી કામ થઈ જાય. મારું નામ પટેલ ચંદ્રકાંતભાઈ જયંતિભાઈ છે. હું જૂના બોરભાઠા બેટનો રહેવાસું છું. અમારે ત્યાં એક સ્મશાન આવ્યું છે. ઘણા વર્ષોથી આ સ્મશાન સારી રીતે ચાલતું હતું ને સારી રીતના હતું, પણ અત્યારે હાલમાં જોવા જાય તો બે સ્મશાનની હાલત બહુ ગંભીર છે. અને જ્યાં ત્યાં બધું અત્યારે પડ્યું છે. જેમ ઘણા વર્ષોથી અમે કહ્યું છે કે આ સ્મશાનની હાલત બહુ ગંભીર છે તો એનું કોઈ ઇનોવેશન કરાવો. પણ અહીંયા ગાડી આવે છે લોકો બધા, પણ ખાલી અમને આશ્વાસન આપીને ચાલ્યા જાય છે. અહીંયા અંકલેશ્વરના અંકલેશ્વર તાલુકાના ઘણા લોકો બધા આવે છે. અત્યારે હાલની અંદર અમારે છે ને તો નીચે બારવું પડે છે, નદી કિનારે નીચે બારવું પડે છે. પણ રાતના સમયે પણ આવે છે લોકો તો એ અંધારાની અંદર બારવું પડે છે. પણ જો આ સ્મશાનનું અમને સરખું કરી આપે તો નજીકના ગામના લોકોને સારું પડે અને અમારું કામ સારું રીતે થાય એવી અમે તંત્ર પાસે આશા રાખીએ છીએ. આ બાબતે કેટલી વાર રજૂઆત કરી છે ખરી આપે? હા, કરી છે. અમે મોટા મોટા ઘણા લોકોને કીધું છે અમારે કરવા જેવા લોકોને, પણ અત્યારે કોઈ અમારે એક્શન લેવાયું છે નથી.